જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં આવેલ એક પેઢીમાંથી લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવતા દોડધામ સાથે સનસનાટી ફેલાઈ ગઈ છે. ગત રાત્રિના રોજ અજાણા તસ્કરોએ પેઢીને નિશાન બનાવી ચોરી આચરી હોવાનું વિગત સામે આવી છે. પોલીસે આજુબાજુની પેઢીઓના સીસી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં આવેલ એક પેઢીમાંથી લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવતા દોડધામ સાથે સનસનાટી ફેલાઈ ગઈ છે. ગત રાત્રિના રોજ અજાણ્યા તસ્કરોએ પેઢીને નિશાન બનાવી ચોરી આચરી હોવાની વિગત સામે આવી છે. પોલીસે આજુબાજુની પેઢીઓના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. જામનગરમાં ચકચાર જગાવનાર ચોરીના બનાવની વિગત મુજબ શહેરના ચાંદી બજારમાં આવેલ મતવા શેરીમાં આવેલ બોમ્બે રિફાઇનરી નામની પેઢીને તસ્કરોને નિશાન બનાવી હતી. રાત્રિના પેઢીના ઉપરના ભાગે ફિટ કરવામાં આવેલ પતરા ખસેડી કોઈ તસ્કરો અંદર ઘૂસ્યા હતા, જ્યાં પેઢીમાં રાખવામાં આવેલા લાખો રૂપિયાની કિંમતનો ચાંદીનો જથ્થો ચોરી તસ્કરો પરાત નાસી ગયા હતા. આશરે 30 કિલો ચાંદીનો જથ્થો હાથવગો કરવામાં વધારે શખ્સોએ મસ્કત કરી હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આજે સવારે પેઢીદાર પેઢી પર પહોંચતા આ ચોરી સામે આવી હતી, જેને લઈને તુરંત સીટીએ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. માતબર ચાંદીની ચોરી થઈ ગયાની વિગતો સામે આવતા સીટીઈ ડિવિઝનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ પહોંચે તે પૂર્વા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસ ડોગ સ્ક્વોડ અને એફએસએલ નિષ્ણાતની પણ મદદ લઈને સર પર પંચનામું કર્યું હતું. બીજી તરફ પેઢી માલિકે ચાંદીનો કેટલો જથ્થો પેઢી અંદર હતો કયાસ કાઢી ફરિયાદ નોંધાવવા પ્રક્રિયા હાથ ધરી છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.